नमस्ते दोस्तों, आप બધાનું સ્વાગત છે એડ્યુ સ્માઈલમાં। આજે ફરી એક વખત તમારી સમક્ષ લઈને આવી ચૂક્યો છું બીકોમ સેમ 1 માં ઇકોનોમિક્સ। ઇકોનોમિક્સ ની વાત કરું તમારી સમક્ષ તો આ આખે આગા વિડિયો લેક્ચરમાં હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું। સૌપ્રથમ તો ઘણા બધા જે ચેપ્ટર્સ છે એ ડિવાઈડ છે 4 યુનિટમાં। આ જે આખા આખા ઇકોનોમિક્સ છે એની અંદર ત્યાર પછી કયા યુનિટમાં કયા ક્વેશ્ચન પૂછાવાની સંભાવનાઓ વધારે છે, સાથે સાથે કઈ રીતે એ પ્રશ્નને એટેમ્પ્ટ કરવાના છે, કઈ રીતે એ પ્રશ્નનું સમાધાન કરવાનું છે, એમની વાતચીત આખા વિડીયો લેક્ચર દરમિયાન આપણે કરવાની છે। 4 યુનિટમાં દરેક સબ્જેક્ટ ડિવાઈડ છે, તમને ખબર છે। પહેલા યુનિટનો 20 માર્કનો ક્વેશ્ચન, બીજા યુનિટનો 20 માર્કનો ક્વેશ્ચન, ત્રીજા યુનિટનો 15 માર્કનો ક્વેશ્ચન અને પછી ચોથા યુનિટનો 15 માર્કનો ક્વેશ્ચન। આ રીતે આખે આખી સ્ટ્રક્ચર હશે। સાથે સાથે આની સાથે સાથે એક વાત કરી દઉં તમને, હંમેશા પ્રશ્ન લખવાની એક સિક્વન્સ છે આપણી થિયરીના, પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, મુદ્દાઓ। જો મુદ્દાઓનું હોય તો એની નોંધ, એટલે ટૂંક નોંધ સ્વરૂપે હોય તો એ આખે આખું મુદ્દાના સ્વરૂપે લખવું અને ત્યાર પછી અંતિમ મુદ્દો આવે ઉપસાહ। આ રીતે આખે આખા પ્રશ્નને આપણે પ્રસ્તુત કરવાનો હોય, બરાબર છે। એની સાથે સાથે એ પણ કહી દઉં કે આનું જે જૂનું પેપર છે ઇકોનોમિક્સનું, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સાથે સાથે આ બધું IMP તમને ખબર જ છે, ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી જ હોય છે। મને આશા છે કે તમને બધું સરળતાથી સમજાતું હશે અને હું વધારે સમય નથી લેતો, એના પાછળનું કારણ એ છે તમારી પાસે સમયની અકૂટતા છે, તમારા સમયની બહુ કિંમત છે, માટે હું ફટાફટ યુનિટ 1 ઉપર જવા માંગીશ। યુનિટ 1માં જે મોસ્ટ ઓફ 4 પ્રશ્નો છે મેં અહીંયા તમને દેખાતા હશે એ ફાઇનલાઇઝ કર્યા છે અને ઘણું બધું જોઈ અને ત્યાર પછી જ મેં આ 4 પ્રશ્નો આપ્યા છે। ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું અને તેના સ્વરૂપો, ફોર્મ્સ, વોટ ઇઝ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, જે આ પ્રશ્ન છે એમાં સૌ પ્રથમ તમારે વોટ ઇઝ બિઝનેસ ઇકોનોમિક્સ એના વિશે ડિફાઇન કરવાનું છે। ધેન યુ શુડ બી ડિફાઇન અ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, ધેન ત્યાર પછી ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્ય ક્ષેત્રો, સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ એ સેકન્ડ ક્વેશ્ચન છે। ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન છે વૃદ્ધિનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ ઓફ ગ્રોથ, અને વટાવનો સિદ્ધાંત એ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સેન્ડન્સ, એટલે કે આને ડિસ્કાઉન્ટ, પ્રિન્સિપલ ઓફ ડિસ્કાઉન્ટ પણ કહેવામાં આવે અથવા તો ટ્રાન્સેન્ડન્સી કહેવામાં આવતું હોય છે, ટ્રાન્સેન્ડન્સી। ઓકે, ત્યાર પછી યુનિટ 2 ઉપર આપણે ટ્રાન્સફર થાય છે। મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર આકૃતિ સહિત સમજાવો। આ આખે આખું છે, આમાં તમે યુનિટ જોવો તો તમને ખબર પડી જાય, આમાં બે જ મહત્વના મુદ્દા છે, મૂલ્ય, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગની આવક સાપેક્ષતા। તો આને પ્રકારો સહિત તમે યાદ રાખી દો અને ધ્યાન રાખવાના પરિબળ છે એ બંનેમાં પૂછાવવાની વધારે શક્યતા છે। વેલ્યુ ઓફ વેલ્યુ રિલેટિવ ઓફ ડિમાન્ડ અને બીજું શું છે, ઇન્કમ રિલેટિવ ઓફ ડિમાન્ડ, આ બંને મુદ્દાઓ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। સેકન્ડ મુદ્દા, સેકન્ડ જે યુનિટ છે એ તમે યુનિટ જો તો તમને ખબર પડી જાય, આ 3 પ્રશ્નમાંથી જ બે, હું તો કહું છું બે પ્રશ્ન આ 3માંથી જ આવી શકે, એ ફાઇનલ વસ્તુ છે। કારણ કે ચેપ્ટર જ આ છે, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવવાના છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં, એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષમાં, એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષમાં, અને ત્યાર પછી એક છેલ્લો પ્રકાર આવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં, ઇફેક્ટિવ ડિમાન્ડ, મોર ધેન ઇફેક્ટિવ ડિમાન્ડ, લેસ ધેન ઇફેક્ટિવ ડિમાન્ડ। મને બધું ખબર જ છે તમને લોકોને કે આમાં શું વસ્તુઓ આવે છે, આવકની સાપેક્ષતાના અલગ અલગ પ્રકારો છે એ જોઈ લો, આકૃતિ સહિત બધાને સમજાવી દો, તમને બહુ સારા માર્ક આવવાની પૂરેપૂરી શક્યતા। પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, પછી બધા પ્રકારો સમજાવો, આકૃતિ સહિત સમજાવો, આકૃતિનું ડિસ્ક્રિપ્શન વર્ણવો અને ત્યાર પછી ઉપસાહ લખો, બહુ જ સારા માર્ક તમને કવર થશે એવી હું આશા રાખું છું।
बराबर। यूनिट त्रण नी वात करवा मांगू छू तमारी समक्ष। तो यूनिट त्रण मां जे आ पांच प्रश्नों छे मैं आप्या छे एमांथी एक पूछावानी अथवा तो बे बेमां होवानी पूरेपूरी संभावना। पड़ता मर्तरनो नियम, इष्टतम साधन संयोजन, सम उत्पादन रेखा, सम खर्च रेखा, वेचणीनो सीमांत, उत्पादकता। હવે અહીંયા મેં ઇંગ્લિશમાં પણ આપી જ દીધું છે એટલે જોઈ લેજો કે શું થાય છે, બરાબર છે। ઇક્વિવેલન્ટ પ્રોડક્ટ લાઇન, કોસ્ટ લાઇન, માર્જિનલ પ્રોડક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન, ને આ બધું બધા ક્વેશ્ચન મેં અહીંયા ઇંગ્લિશમાં પણ ડિફાઇન કરી નાખ્યા છે। મોસ્ટ ઓફ ધ્યાન એક વસ્તુ રાખવાની કે એવું નહીં હોય કે એકના અથવામાં એક, એટલે કે એક જ આ જેમ કે યુનિટ ત્રણમાં 15 માર્કનો ક્વેશ્ચન પૂછાય, મેં તમને કીધું એ રીતે યુનિટ વનમાં 20 માર્ક, યુનિટ બેમાં 20 માર્ક, યુનિટ ત્રણમાં 15 માર્ક, યુનિટ ફોરમાં 15 માર્ક। કદાચ એવું બને બાય ચાન્સ, બાય કોઇન્સિડન્સ કે યુનિટ ત્રણમાં અ બ કરીને પૂછી શકે છે, બરાબર છે। તો બે શોર્ટ નોટ પૂછાય 15 માર્કની, એટલે 7.5 માર્કની એક શોર્ટ નોટ હોઈ શકે। નીચે જૂનું પેપર આપેલું જ છે, જોઈ લેજો કે કઈ કઈ રીતે પ્રશ્ન પૂછાય છે। અને યુનિટ ફોરની હું વાત કરું તો યુનિટ ફોરમાં મુખ્યત્વે ત્રણ જ પ્રશ્ન આમાંથી પૂછાવાની પૂરેપૂરી, જે ખર્ચનું આખું કોસ્ટનું આખી આખું ચેપ્ટર છે, ટૂંકા ગાળાનો ખર્ચ, લાંબા ગાળાનો ખર્ચ, આ બંને ખર્ચ અને સરેરાશ એટલે કે એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, આ બંને વચ્ચે જો જે ડિફરન્ટ પણ પૂછાઈ શકે અથવા તો બંને શું છે એને એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પૂછાઈ શકે છે। એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ કોસ્ટ। તો આ યુનિટ ફોરની આપણે વાતચીત કરી લીધી, જે કોસ્ટનું છે એટલે ઇકોનોમિક્સની વાત કરું તો મોસ્ટ ઓફ મુખ્યત્વે આટલા પ્રકારના પ્રશ્નો આઈએમપી તરીકે આપું છું। વધારે સમય તમારો બરબાદ મારે નથી કરવો માટે આપ બધાને ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ, અને ફરી કંઈક નવા વિડીયોમાં નવા કંઈક ટોપિક સાથે ફરી મળીશું। ધન્યવાદ।